સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનેસ્કો દ્વારા 2024ના વર્ષને આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને જેના અનુસંધાને કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન અને સહજીવન સંસ્થા દ્વારા કચ્છ ઊંટ મહોત્સવ 2024 પશુપાલન અને ડેરી પ્રધાન પરસોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં ઊંટ માલધારી સંસ્કૃતિ પ્રદર્શન યાત્રાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કચ્છમાં 350 જેટલા ઊંટ માલધારીઓએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો. ત્યારે ઊંટ મહોત્સવમાં ડેરી તેમજ પશુપાલન પ્રધાન પુરુષોત્તમ રૂપાલા, કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ભુજ અબડાસા અને તેમજ ગાંધીધામના ધારાસભ્યો, સરહદ ડેરીના ચેરમેન વલ્લમજીભાઈ હુંબલ તેમજ માલધારી સંગઠનોના અગ્રણીઓ અને કચ્છ પશુપાલન વિભાગના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય પ્રધાનનું માલધારી પાઘડી સાલ તેમજ કેમલ મિલ્ક પ્રોડક્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, તો સાથે જ સહજીવન સંસ્થા દ્વારા અપસ્કેલિંગ કેમલ મિલ્ક માર્કેટિંગનું બુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં શ્વેત ક્રાંતિ લાવનાર સરહદ ડેરીના ચેરમેન વલ્લમજી હુંબલને કેમલ મિલ્કને ઓર્ગેનિક કહી શકાય તેવી રીતે મિલ્કનું પ્રમાણપત્ર મળવા બદલ તેમજ નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક્સના લિમિટેડના ડાયરેક્ટ તરીકે પણ નિમણૂક થયા બદલ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમનું. તો તેમને દેશની સૌપ્રથમ કેમલ મિલ્ક ડેરી, રાજ્ય સરકાર, અમૂલ, સરહદ ડેરી અને માલધારીઓના સાહસ અને સફળતાની વાત કરી હતી. ત્યારે કચ્છમાં દેશનું સૌપ્રથમ કહી શકાય તેવી રીતે બિડ્સના ડોંગી બિડ્સના એસોસિએશનનું પણ રજિસ્ટ્રેશન થતા માલધારીઓને તે અંગેનું સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું. ત્યારે કચ્છમાં જે દૂધ ડેરી પણ શરૂ થતા ઊંટ પાલન વ્યવસાયમાં પરત આવેલા યુવા માલધારીઓને પણ પ્રમાણપત્ર આપી આવકારવામાં આવ્યા હતા. રાષ્ટ્રસંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ 2024 જાહેર કરવામાં આવેલ છે, જેના અનુસંધાને વિશ્વના લગભગ 90 જેટલા દેશો છે જ્યાં કને ઊંટ મહોત્સવ મનાવવામાં આવી રહેલ છે. તો કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠને આખા વર્ષને અલગ અલગ રીતે ઉજવવાનું આયોજન કરેલું છે, જેની શરૂઆત આજે થઈ ચૂકી છે. 16 જાન્યુઆરી 2024ના રોજ માનનીય પશુપાલન મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબની ઉપસ્થિતિ આજે કચ્છ ઊંટ મહોત્સવ 2024નો શુભારંભ થઈ રહ્યો છે. અને આજે કચ્છના માલધારીઓની જે વિરાસત છે, જે સંસ્કૃતિ અને એમની જે ઓળખ છે એને આજે પ્રદર્શિત કરવામાં આવી. આજે કચ્છના લગભગ 400-500 માલધારીઓ અહીં એકત્ર થયા છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી પણ ઊંટ માલધારીઓ આવે છે, જામનગરથી આવે છે, દ્વારિકાથી આવે છે, સુરેન્દ્રનગરથી આવે છે અને રાજસ્થાનથી પણ માલધારીઓ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. એટલે આજનો કાર્યક્રમ ખૂબ અગત્યનો છે અને કચ્છ એક એવો ઊંટ જોવા મળે છે, ગાય જોવા મળે છે, ભેંસ જોવા મળે છે, બકરી જોવા મળે છે. એટલે ઊંટ આપણા દેશની અને આપણા રાજ્યની એક ઓળખ છે અને આપણો ઓળખ છે એ પશુનો આજે કાર્યક્રમ થઈ રહ્યો છે. મારું નામ આશાભાઈ રામાભાઈ રબારી, કચ્છ ઉછેરક ઊંટ માલધારીના સંગઠન અધ્યક્ષ. ખાસ કરીને વાત કરીએ, આજે એક ઊંટ વર્ષ નિમિત્તે એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, શું વિશેષતા છે? આજનો વિષય ખરેખર એ છે કે આંતરરાષ્ટ્રીય ઊંટ ઉજવણી દિવસ સરકારે જે જાહેર કર્યો છે એ નિમિત્તે અમારા સંગઠને નક્કી કર્યો કે ખરેખર 2024નો આખા વર્ષના મહિને મહિને ઊંટ દિવસ ઉજવવાના છે. પણ પહેલો પ્રથમ દિવસ એવો ઉજવ્યો, આપણે ખરેખર માનનીય રૂપાલા સાહેબને બોલાવી એવો કાર્યક્રમ કરી તો તમામ માલધારીઓને ખરેખર એવી એક ઉત્સાહ જાગે. અને ખરેખર જે સમયે અગાઉ બધાને ખ્યાલ છે માલધારીઓને કે હરેક અકીદમાં જે સમયે ભાવ નહોતા દૂધના અને જે છોકરા આ ધંધો છોડીને મૂકી દેતા હતા, જતા હતા બીજો ધંધા માટે, જેથી કરી 2018-19માં આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક 50 રૂપિયા દૂધના જાહેર કર્યા સરહદ ડેરીમાંથી. અને જે માલધારીઓને દૂધનો ભાવ મળવા માંડી ગયો ત્યારથી કરીને નવા ઊંટ માલધારીઓ છોકરા જે ધંધો છોડી દીધો હતો એ જ છોકરા પાછા એના વ્યવસાય પાછા જોડાવા માંડી ગયા. એના માટે મેન એ છોકરાને આ ઊંટ માલધારીઓને તમામને એક ઉત્સાહ જાગે, એમને એક
નવો ભાવ જાગે એના માટેનો આજે કાર્યક્રમ કર્યો.